વિજયનગરના ચંદવાસના પોસ્ટમેનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સમયસર ઇન્ટરવ્યુ લેટર ના મળતા છાત્રને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવવાની લેખિતમાં ફરિયાદ વિજયનગર પોસ્ટમાસ્ટરને કરી છે, જેને લઈને સમગ્ર તાલુકામાં પોસ્ટમાસ્ટરની બેદરકારીને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને તાલુકાની આ દીકરીને ન્યાય માટે માગણી કરી રહ્યા છે. સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યાની લેખિત ફરિયાદ વિજયનગરના પોસ્ટમાસ્ટરને કરી છે, જેને લઈ સમગ્ર તાલુકામાં પોસ્ટમાસ્ટરની બેદરકારીને લઈ રોષ જોવા મળી રહ્યો છે અને તાલુકાની આ દીકરીને ન્યાય માટે માગણી કરી રહ્યા છે. આ પરિવાર દ્વારા પોતાની દીકરીને પોસ્ટમાસ્ટરની લાપરવાહી લઈને કડક કાર્યવાહી થાય તે માટે માંગ કરાઈ છે કે સાથે જ પોસ્ટમેન સમયસર ટપાલ નથી પહોંચાડતો, રજીસ્ટર હોય તો ખોટી સહી કરી કોઈ હાજર નથી લખી પરત કરે છે. દવાસાના કાવજીભાઈ પુનાજી ચોરાવિયાએ વિજયનગર પોસ્ટમાસ્ટરને લખેલા પત્ર અનુસાર ચંદવાસના ભીમાજી સિંગાજી સંગાથ ચંદવાસ પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે, જેણે કાવજીભાઈની દીકરી રોશનાબેનનો તારીખ 12/11/2020 રોજનો ઇન્ટરવ્યૂ લેટર કાવજીભાઈને 23/11/2020 રોજ આપતા રોશનાબેન ઇન્ટરવ્યૂ તારીખ સમયસર ન પહોંચી શકતા શિક્ષકની સરકારી નોકરીથી વંચિત રહેતા કાવજીભાઈએ તપાસ કરતા રોશનાબેનનો ઇન્ટરવ્યૂ લેટર વિજયનગર પોસ્ટ ઓફિસમાંથી તારીખ 5/11/2020 રોજ રવાના કરાયો હતો, જે પોસ્ટમેન ભીમાજીની બેદરકારીના કારણે સમયસર નહીં મળ્યાનું જાણવા મળતા કાવજીભાઈએ વિજયનગરના પોસ્ટમાસ્ટરને લેખિત ફરિયાદ કરી હતી. બેબીને જેરગામમાંથી કોલ લેટર નીકળેલ અને એ કોલ લેટર અમે સમયસર મળેલ નથી, જેથી મેં તારીખ વીતી ગઈ અને પોસ્ટ વિજયનગર પોસ્ટમાસ્ટરને એપ્લિકેશન આપેલ, જેમાં એ કહેવામાં આવ્યું કે આગળ અમે એપ્લિકેશન મોકલી છે એ, જેથી જવાબ તમને મળશે એવું. પણ છતાં મેં 2 મહિના પછી ખબર કરો કે હજુ આવ્યો નથી કોઈ, અને જે એમની કાર્યવાહી કરવી છે તે કરશે, તમારે જે કાર્યવાહી કરવાનો હોય તે કરો. એટલે 2 માસ અને આજે 10 દિવસ થયા, અને અંદર અમે જોયા પછી ખબર પડી કે આ તારીખ જતી રહી હતી ઇન્ટરવ્યૂની, એટલા માટે અમે આ કરવાની જરૂર પડી અને આ પોસ્ટમેનની બદલી થાય એના માટે મેં એપ્લિકેશન કરેલી છે. કેટલા દિવસ લેટ મળ્યું તમને? 12 દિવસ લેટ મળ્યું. માંથી મને કાગળ કોલેટરનો કાગળ આવેલ હતો અને પોસ્ટમેનને મને કાગળ આપ્યો, ત્યારે કાગળ ખોલીને જોયું ત્યારે એમાં તારીખ પ્રમાણે મારું ઇન્ટરવ્યૂની તારીખ 12/11/2020 હતી અને પોસ્ટમેનને મને 23/11/2020 રોજ મને કાગળ મળેલ હતો. એમાં પોસ્ટમેનની બેદરકારીને કારણે મારી નોકરીની મને તક ગુમાવી છે એ બદલ મને ખૂબ દુઃખ વ્યક્ત થાય છે અને આ પોસ્ટમેનની કડકમાં કાર્યવાહી થાય એવી હું આશા વ્યક્ત કરું છું. પોસ્ટમેનના કારણે છાત્રાઓ નોકરી ગુમાવ્યાનું જણાવ્યું છે. વિજયનગરના પોસ્ટમાસ્ટર PR સાડાતે જણાવ્યું કે ચંદવાસ પોસ્ટમેનની બેદરકારી અંગે કાર્યવાહી કરવાની સત્તા પોતાને અધિકાર ક્ષેત્રની નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભીમાજી સંગાથની ફરિયાદ બાબતે વડી કચેરીને જાણ કરી છે અને વડી કચેરીથી આ અંગે જે નિર્ણય લેવાશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ તો આ પરિવાર પોસ્ટમાસ્ટરની લાપરવાહીને લઈને હવે સરકાર દ્વારા તેમની દીકરીને થયેલ અન્યાય અંગે કોઈ નિર્ણય લેવામાં આવે અને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. મારે કહેવાનું છે કે કાવજીભાઈની જે અરજી આવી હતી એ પોસ્ટ મોડું મળવાની, એ અરજી મેં અમારા વહીવટી અધિકારીને હિંમતનગર મોકલેલ છે, એ લોકો યોગ્ય કાર્યવાહી કરશે. એના બીજી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે એના ઉપર? એના ઉપર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ જે પોસ્ટ ઓફિસ સાહેબ બંધ હતી સવારની, એના ટાઈમ પ્રમાણે ખુલ્લી હશે. નોકરી પોતાને મળતી નોકરી હાથમાંથી સરકી ગઈ, જેને લઈ હાલ તો નિરાશ છે, પણ સરકાર કે લાગતા વરગતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી આશાઓ સાથે બેસી છે. આ જોતાં તો લોકોમાં પણ હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે પોસ્ટમાસ્ટર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતો ન હતો અને તેના રજીસ્ટરમાં પણ સહી કેવી રીતે થતી હતી તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે તેના સામે
કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર હાલ તો પરિવાર મીટ મંડાયેલી છે. લલિત ડામોર, ZST, વિજયનગર.